રાજ્યમાં વિધાનસભા ચૂંટણીને લઈને કોંગ્રેસ સક્રિય થઈ છે ત્યારે પ્રદેશ કોંગ્રેસના મુખ્ય નિરીક્ષક અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ગુજરાતના પ્રવાસે છે। તેમણે ગુજરાતમાં દારૂબંધીને લઈને ગુજરાત સરકાર પર ગંભીર આરોપ લગાવ્યા હતા। અશોક ગેહલોતે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને મજબૂત કરવા મીટિંગ કરી હતી। આજે તેઓ અમદાવાદ પહોંચ્યા હતા। અમદાવાદમાં મીડિયાને સંબોધતા અશોક ગેહલોતે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે, અહીં દારૂની હોમ ડિલિવરી થાય છે। સાથે જ ગુજરાત સરકારને સવાલ કર્યો કે જો દારૂ પાડોશના રાજ્યોમાંથી આવતો હોય તો તેને અટકાવવાના પ્રયાસ કરો। અશોક ગેહલોતે આજે કોંગ્રેસનું ડિજિટલ કેમ્પેન લોન્ચ કર્યું, જેમાં ગુજરાતના દરેક વિસ્તારમાં કોંગ્રેસની ટીમ જશે અને લોકોની અને સ્થાનિકોની વાત સાંભળશે। આ રિપોર્ટના આધારે કોંગ્રેસ દ્વારા ચૂંટણી માટે મેનિફેસ્ટો બનાવવામાં આવશે। અશોક ગેહલોતે કહ્યું કે ગત વખતે અમારી સરકાર બનતા બનતા રહી ગઈ, પીએમ મોદીએ જે રીતે પોતાને પ્રોજેક્ટ કર્યા તે બોલિવૂડમાં જે પ્રકારે અભિનેતા એક્ટિંગ કરે છે તેવી એક્ટિંગ છે। આ ઉપરાંત ભાજપ ધર્મના નામે ચૂંટણી જીતે છે અને પોતે અભિમાન કરે છે, એ સહિતના પ્રહારો પણ તેમણે ભાજપ પર કર્યા હતા। अभिनेता देखते हो गए बॉलीवुड के अंदर, बॉलीवुड के अंदर अभिनेता जो है सब तक एक्टिंग कर सकते हैं। मोदी जी जो लास्ट में लेके घबरा कर गए, अचानक ही जो मनीष कहियर का स्टेटमेंट था उसको तोड़ मोड़ के कहा गया, मुझे नीच कह दिया है, मैं नीच हूँ, इंसानों को देखने के लिए और ट्रेन उतारे पानी के अंदर। उस वक्त में जो जिस रूप में वो पेश आए, विकार पागल हो गया, विकार जागृत शेर हो गया, बोले थे हर व्यक्ति की जबान पर ही था विकार के बारे में। हम जान के जाते थे तो जोर जोर से बोलते थे, एक इशू बन गया था। उसको खत्म करने के लिए भी एक अभिनेता की तरह उन्होंने कहा मैं खुद दिकार हमें कहना पड़ा। अब हम नहीं कहेंगे क्योंकि हम प्रधानमंत्री को पागल नहीं कह सकते। तो आप सोच सकते हैं कि उनकी अप्रोच ये है जो फासिस्ट है, वो खाली धर्म के नाम पर चुनाव जीत रहे हैं। ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ક્લિક કરો બેલ આઇકન અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ।